गुड मॉर्निंग बाळ मित्रो, पर्यावरण आसपास एकम चार केरियो बारे मास एमा आपने पेज नंबर 37 पर चोपड़ी में जोईशू कि खोराक केवी रीते बगड़े छे। तो आ चित्र में छे कि ब्रेड छे अने एने डिश में राखी पानी छाट्यू छे अने पछी एने डब्बा में फिट करीने बंद करी अने मूकी दीधो छे। तो ब्रेडनी जगह रोटलीनो टुकड़ो पण लई शकीए। तो हवे आपणे जोईए कि खोराक केवी रीते बगड़े छे कि आखो वर्ग आ प्रयोग करी शके छे। ब्रेड अथवा रोटलीनो टुकड़ो लो, तेना पर थोड़ा पाणीना टीपा छाटो अने तेने डब्बामां मूको। डब्बाने बंद करो। ज्यां सुधी तमने बदलाव जोवा न मळे त्यां सुधी रोज ब्रेड अथवा रोटली जोता रहो। એટલે આપણે પણ આવી રીતે પ્રયોગ કરી શકીએ, આપણે ઘરે છીએ ત્યારે તો પણ પ્રયોગ કરી શકીએ। જો વર્ગમાં હોઈએ તો બધા સાથે મળી અને આવી રીતે જોઈએ રોજ અને ડબ્બામાં ભરી અને મૂકી રાખીએ, તો આવું કરી શકાય। તો આપણે ઘરે પણ કરીએ। તો જો લખ્યું છે કે આ કોષ્ટક ચાર્ટ પેપર પર બનાવો અને વર્ગખંડમાં મૂકો, તો આપણે નીચે છે કે એમાં શું બદલાવ આવે છે કે પાણીના ટીપા છાંટી અને ડબ્બા ફિટ ડબ્બામાં બંધ કરી દીધું છે। તો હવે કેટલા દિવસે શું થાય છે એ કોષ્ટકમાં જોઈશું। દિવસ લખ્યા છે કે 6 દિવસ સુધી શું થાય છે અને નીચે જોઈએ કે બ્રેડ અથવા રોટલીમાં થયેલો બદલાવ। તો આપણે જોઈએ કે અડીને, તો પહેલા દિવસે અડીને, સૂંઘીને કે બિલોરી કાચની મદદથી જોઈને કે રંગ પરથી, તો આપણે જોઈએ કે પહેલા દિવસે મુલાયમ અને પોચી છે। અડીએ એટલે મુલાયમ અને પોચી લાગે પહેલા દિવસે। તો સૂંઘીને જોઈએ તો સામાન્ય એની જે સુગંધ આવતી હોય એ જ લાગે। પછી બિલોરી કાચની મદદથી જોઈને તો કોઈ પરિવર્તન નહીં, એટલે પહેલા દિવસે ના લાગે પરિવર્તન। પછી રંગ ઉપરથી જોઈએ તો કોઈ પરિવર્તન નહીં। હવે આપણે બીજા દિવસે જોઈએ તો વચ્ચેથી પોચી અને કિનારીઓ કડક લાગે, અને સૂંઘીને જોઈએ તો સામાન્યથી થોડો ફેરફાર લાગે। પછી બિલોરી કાચની મદદથી જોઈએ તો કિનારીઓમાં થોડો બદલાવ જોવા મળે। પછી રંગ પરથી જોઈએ તો રંગમાં સામાન્ય ફેરફાર લાગે। પછી ત્રીજા દિવસે જોઈએ તો વચ્ચેથી પોચી કિનારીઓ કડક લાગે, અને સૂંઘીને જોઈએ તો વાસી ગંધ આવે, એટલે ત્રીજા દિવસે થોડો ફરક લાગે છે। પછી કિનારીઓ થોડીક વળેલી, વચ્ચેના ભાગે કરચલીઓ, બિલોરી કાચની મદદથી જોઈએ તો એવું લાગે। પછી રંગ ઉપરથી જોઈએ તો થોડોક સફેદ રંગ જોવા મળે, એટલે થોડો સફેદ જોવા મળે। હવે ચોથા દિવસે જોઈએ તો કિનારીઓ કડક, વચ્ચેથી થોડી કડક લાગે, અને સૂંઘીને જોઈએ તો ભેજવાળી ગંધ આવે, અને બિલોરી કાચની મદદથી જોઈએ તો કિનારીઓ ચીમળાયેલી, વધુ કરચલી અને સફેદ ફૂગ જોવા મળે, અને રંગ ઉપરથી જોઈએ તો ફૂગવાળો ભાગ છે ને એ સફેદ લાગે। પછી પાંચમા દિવસે જોઈએ તો અડીને જોઈએ તો કિનારીઓ વધુ કડક અને વચ્ચેનો ભાગ પણ કડક થઈ જાય, એટલે એમાં પણ ફેરફાર થઈ ગયો પાંચમા દિવસે। હવે સૂંઘીને જોઈએ તો ખરાબ ગંધ આવે। પછી આપણે બિલોરી કાચની મદદથી જોઈએ તો બ્રેડની વચ્ચે અને આજુબાજુ સફેદ લાગે, અને રંગ ઉપરથી જોઈએ તો સફેદ રંગ, બદામી રંગ અને જોવા મળે કે તાંતણા જોવા મળે। પછી છઠ્ઠા દિવસે જોઈએ તો કિનારીઓ અને તેની આજુબાજુ વધુ કડક લાગે, અને સૂંઘીને જોઈએ તો વધુ ખરાબ ગંધ આવે, એટલે છઠ્ઠા દિવસે તો બહુ જ ખરાબ ગંધ આવે। પછી બિલોરી કાચની મદદથી જોઈએ તો બ્રેડની વચ્ચેના ભાગે ફૂગ જોવા મળે, અને સફેદ તાંતણા અને વધુ કડક લાગે, અને રંગ ઉપરથી જોઈએ તો બદામી રંગ, સફેદ રંગ જોવા મળ્યો। એટલે અડધામાં તમે જુઓ છો તો ચિત્રમાં એવી રીતે બદલાવ આવે। હવે આપણે જોઈએ કે આ બદલાવ માટેના કારણો શોધી કાઢો। બ્રેડ ઉપર ફૂગ ક્યાંથી આવે? તો બ્રેડ ઉપર ફૂગ લાગવાથી બ્રેડ બગડી અને એમાં બદલાવ આવ્યો કે 5-6 દિવસ સુધી બ્રેડ ડબ્બામાં બંધ રહી, એટલે
ભેજવાળા વાતાવરણને લીધે એક એક પાણીના ટીપા છાંટ્યા હતા આપણે, એટલે એના કારણે હવામાં ફૂગનો એટલે જે અંદર જીવાણુ હોય એ બ્રેડ ઉપર જામી ગયા અને એ વૃદ્ધિ પામ્યા, એ પણ મોટા થયા એટલે બ્રેડ વધારે બગડી ગઈ. જુદા જુદા પ્રકારના ખોરાક અલગ અલગ કારણોથી બગડે છે. કોઈ ખોરાક જલ્દી બગડે છે, જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી રહે છે. એવી ઋતુઓ અને પરિસ્થિતિની યાદી બનાવો જેમાં ખોરાક જલ્દી બગડે છે. તો આપણે ગરમીમાં જોઈએ ને કે ગરમીમાં વધારે જલ્દી બગડી જાય, પછી વરસાદની ઋતુમાં એટલે કે ભેજવાળા વાતાવરણમાં પણ જલ્દી બગડી જાય છે. આપણે જોઈએ કે ઉનાળામાં દૂધ જલ્દી બગડે છે અને જો ગરમ કરવામાં ના આવે તો વધારે જલ્દી બગડે. પછી ભોજન આપણે ખાવાની વસ્તુ હોય જે ખોરાક, એને પણ જો ઢાંકીને ના રાખીએ અને ઠંડકમાં ના રાખીએ તો એ ખોરાક પણ બગડી જાય છે. પછી લીલા શાકભાજીને પણ ફ્રીજમાં ના રાખીએ અને બહાર રાખીએ તો પણ બગડી જાય છે, કેમ કે ગરમ તાપમાનના કારણે જલ્દી બગડે છે. પછી અથાણાની વાત કરીએ તો અથાણું પણ ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં જલ્દી બગડી જાય અને અનાજ કઠોળ એ ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં જલ્દી બગડે છે. તો આ કારણથી ઋતુઓ પણ અને એમાં પણ પરિસ્થિતિમાં ફેરફાર જોવા મળે છે. તો તમે આવી રીતે રોટલી બ્રેડનો ટુકડો લો કે રોટલી લો તો પણ આવી રીતે પ્રયોગ કરી શકો છો. હવે આપણે પેજ નંબર 38 પર જોઈશું કે નીચે કેટલાક ખોરાકના ઉદાહરણો આપેલા છે અને થોડી સાદી પદ્ધતિઓ આપી છે જેનાથી તે ખોરાક એક બે દિવસ સારા રહી શકે. તો સાચા જોડકા જોડો. તો ખોરાક છે અને એની પદ્ધતિ છે. તો આપણે જોઈએ કે દૂધ, તો આપણે જોડકા જોડવાના છે તો પદ્ધતિમાં શું ફરક છે? તો દૂધ ઉકાળવું જોઈએ. તો આપણે અહીંયા જોડીએ કે ઉકાળો, બરાબર. એ જે ચાર એ બી સી ડી એ આપી છે એવી રીતે ચાર છે, તો એક બે ત્રણ ચાર પણ કહી શકાય. હવે જોઈએ કે ભાત, તો ભાતમાં શું છે કે વાડકામાં મૂકો અને એ વાડકો પાણી ભરેલા વાસણમાં રાખો તો ભાત રહે છે. પછી લીલા ધાણા, તો લીલા ધાણા એટલે કોથમીર, તો એને શું રસોઈમાં રાખવાના હોય છે કે ભીનાશવાળા કાપડમાં વીંટાળીને રાખો તો એક બે દિવસ સારા રહી શકે છે. પછી ડુંગળી અને લસણ, તો આપણે જોઈએ કે ડુંગળી અને લસણ તો એને સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખીએ તો એક બે દિવસ સારા રહે છે. તો આપણે ડુંગળીને તો લાંબો સમય પણ અઠવાડિયા સુધી પણ ખુલ્લામાં રાખીએ તો રહે છે. હવે જોઈએ આગળ કે ઉનાળાની મિજબાની કેરીના પાપડ. તો આ અલ્પેશ અને મહેન્દ્ર બંને ભાઈઓ છે, એ શું બનાવે છે એ આપણે જાણીએ. અલ્પેશ અને મહેન્દ્ર ગુજરાતના જૂનાગઢમાં રહે છે. બંને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડીમાં જ્યારે આંબા કેરીઓથી લજેલા હોય ત્યાં વિતાવતા હતા. તેઓને કાચી કેરીઓ મીઠા અને મરચા સાથે પણ ખાવી ગમતી હતી. તો આ જૂનાગઢ વિસ્તારના છે, ત્યાં આંબાવાડી છે. આપણે જોઈએ કે કેસર કેરી આવે છે એ પણ જૂનાગઢ બાજુથી આવે છે, કે ત્યાં પાક વધારે થાય છે, ત્યાં આંબા વધારે છે કેસર કેરી. એટલે આપણે કહીએ છીએ કે બોક્સમાં આવે છે તો તાલાલા ગીરની પણ એ કેરીઓ હોય છે, તે એ જગ્યાએ છે. તો આ પણ અલ્પેશ અને મહેન્દ્ર ત્યાંના છે અને ત્યાં આંબાવાડીમાં જાય છે અને કેરી કાચી કેરીઓ ખાય છે. એ જુએ એમના અનુભવ કહે છે કે ઘરે તેમની માતા કાચી કેરી કંઈક અલગ પ્રકારથી રાંધતી હતી. તે ઘણા પ્રકારના કેરીના અથાણા પણ બનાવતી. અથાણા કેરીની બીજી ઋતુ આવે ત્યાં સુધી સારા રહેતા હતા. એક સાંજે જ્યારે જમતા હતા ત્યારે મહેન્દ્રએ પૂછ્યું કે માં, આપણી પાસે કેટલી બધી કેરીઓ છે?
થોડી કેરીના પાપડ બનાવો તો એમને તો આંબાવાળી છે એટલે કેરીઓ તો ખૂબ બધી હોય એટલે કહે છે કે કેરીના પાપડ બનાવો તો તેમના પિતાએ કહ્યું કે કેરીના પાપડ બનાવવામાં 4 અઠવાડિયાની સખત મહેનતની જરૂર પડે જો તમે બંને 4 અઠવાડિયા સુધી દરરોજ અમને મદદ કરવાનું વચન આપો તો આપણે ભેગા મળીને કેરીના પાપડ બનાવી શકીએ એટલે આ કોઈ પણ વસ્તુ હોય તો એકલાથી ના થાય કોઈ વધારે બનાવવાની હોય તો બધા સાથે મળીને કામ કરે તો સારું થાય અને જલ્દી થાય એટલે કહે છે કે એમાં તો બહુ જ મહેનત થાય છે એટલે તમે બંને સાથ આપો અને તમે મદદ કરાવો તો આપણે આવી રીતે બનાવીએ કે કેરીના પાપડ બનાવીએ એટલે 4 અઠવાડિયા સુધી એમાં જરૂર પડે અને એટલો સમય લાગતો હોય છે કે બંને ભાઈઓ મદદ કરવા માટે તરત જ માની ગયા બીજા દિવસે બંને ભાઈ પિતા સાથે બજારમાં ગયા તેઓ તાડના ઝાડના પાંદડામાંથી વણેલી ચટાઈ નીલગીરીના ઝાડના થાંભલા નારિયેળની છાલમાંથી બનેલી દોરીઓ થોડો ગોળ અને ખાંડ ખરીદી લાવ્યા તો બંને ભાઈઓ બજારમાં એમના પિતા સાથે ગયા અને આ બધી વસ્તુઓ લઈને આવ્યા હવે આપણે પેજ નંબર 39 પર જોઈશું કે અલ્પેશ અને મહેન્દ્ર આંબાવાડીમાં રમે છે અને એ બધા જો પહેલું ચિત્ર છે ને એ આંબાવાડીમાં રમે છે પછી બીજા ચિત્રમાં એ લાકડા અને એ ચટાઈ ને એવું બધું લઈને જાય છે પછી ત્રીજા ચિત્રમાં કેરીનો રસ કાઢે છે તપેલીમાં એ દેખાય છે પછી ચોથું ચિત્ર એ કેવી રીતે પાપડ પાડે છે એ પણ એમની માતા સાથે એ મદદ પણ કરાવે છે એ દેખાય છે પછી પાંચમા ચિત્રમાં તે ખાય છે કે એ કેરીના પાપડ બની ગયા એ સૂકવીને બનાવેલા એ ખાવાનું કરે છે એ ચિત્ર દેખાય છે હવે જોઈએ કે માએ પરસાળમાં તડકાવાળી જગ્યા સુધી બંને ભાઈઓએ થાંભલાની મદદથી ઊંચો માંચડો બનાવ્યો એટલે ખેતરમાં પણ આવા માંચડા બનાવતા હોય છે કોઈ આવે નહીં ખેતરમાં એ ચોકી માટે પણ ઉપર બેસતા હોય છે જ માંચડા ઉપર તો આવી રીતે માંચડો બનાવ્યો છે તો એના ઉપર રાખશે તેઓએ એ ચટાઈ માંચડા પર ફેલાવીને બાંધી દીધી બીજા દિવસે પિતાએ સરસ પાકેલી કેરીઓ પસંદ કરી તેમણે એ કેરીનો માવો કાઢી એક મોટા વાસણમાં લીધો પછી તેમણે કેરીના માવામાંથી રેસા જુદા કરવા માટે તેને પાતળા બારીક સુતરાઉ કાપડની મદદથી ગાળ્યું જો એ કપડાથી ગાળે છે પછી અલ્પેશે ગોળને તેમાં ગાંઠ કે ગઠ્ઠા ન રહી જાય ત્યાં સુધી વાટ્યો એટલે આપણે ઝીણું સમારીએ છીએ ને એવી રીતે વાટ્યો એટલે એને ભાગી નાખ્યો તેઓએ ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણમાં માવામાં ભેગા કર્યા હવે આ જે કેરીનો પલ્પ હતો એ માવો કહેવાય એ બધું એમાં ભેગું કરી અને ગોળ અને ખાંડ સરખા પ્રમાણ એક સરખા પ્રમાણમાં નાખી અને બધું મિક્સ કરી નાખ્યું તે આપણને જાણવા મળ્યું આપણે પેજ નંબર 40 પર જોઈશું કે મહેન્દ્રએ ગોળ અને ખાંડ મોટા ચમચાથી હલાવીને ભેગા કર્યા માએ પછી તે માવો ચટાઈ ઉપર પાતળું થર કરી પાથર્યો પાતળું થર સૂર્યપ્રકાશમાં સુકાવવા માટે મૂકવામાં આવ્યું સાંજે તેઓએ ચટાઈ ઉપર ધૂળ ના પડે તે માટે સાડી ઢાંકી બીજા દિવસે તેમણે ફરી થોડો કેરીનો માવો લીધો માવામાં તેમણે ગોળ અને ખાંડ ઉમેર્યા પછી તેમણે તે માવો આગલા દિવસના થર પર પાથર્યો બંને ભાઈઓને આ કામ આપવામાં આવ્યું બંને સાથે મળી ઘણા થર એકની એક ઉપર પાથર્યા આગળના 4 અઠવાડિયા વરસાદ ના પડે એવી તેઓ આશા રાખતા હતા 4 અઠવાડિયા સુધી તેમણે થર ઉપર થર કર્યા જ્યાં સુધી તે થર 4 સેન્ટીમીટર જાડું ન થયું અને સુનેરી કેક જેવું લાગવા માંડ્યું થોડા દિવસ પછી માએ કહ્યું કે કેરીના પાપડ તૈયાર છે આપણે તેને કાઢીને કાલે ટુકડાઓમાં કાપીશું જો એમને તડકામાં સૂકવી અને આવી રીતે પાપડ બનાવ્યા બીજા દિવસે ચટાઈ
માંચડા ઉપરથી નીચે લાવવામાં આવી. કેરીના પાપડના નાના ટુકડા કર્યા. બંને ભાઈઓએ તે ચાખ્યા. તે સ્વાદિષ્ટ હતા. મહેન્દ્રએ કહ્યું, વાહ કેટલું સ્વાદિષ્ટ, આપણે પણ આ બનાવવામાં મદદ કરી હતી. તો આવી રીતે બનાવી સાથે મળી અને કેરીના પાપડ બનાવ્યા.